वेलकम बेक। भरूचना सौथी लांबा नर्मदा ब्रिजनी 90% कामगीरी पूर्ण थई छे। 3 किलोमीटर लांबा नर्मदा ब्रिजना ड्रोन विज्युअल सामे आव्या छे। ब्रिजनी 90% कामगीरी पूर्ण थई छे। चालू वर्षे ब्रिज खुल्लो मुकवामां आवशे। भरूच अंकलेश्वर दक्षिण गुजरातना लोको माटे सहायता। 5 वर्ष 5 महीना बाद पण ब्रिजनी कामगीरी चालू छे। 400 करोड़ना खर्चे तैयार थशे फोरलेन ब्रिज। पूर्व सीएम आनंदीबेन पटेले 2015 खातमुहूर्त कर्युं हतुं। संवाददाता हारून पटेल अमारी साथे फोन लाइन पर छे। हारून, जे विज्युअल्स सामे आव्या छे, मोटी भेट भरूचवासीओने मळवा जई रही छे, શું લાગે છે હજુ પણ કેટલો સમય લાગી શકે છે આ બ્રિજને તૈયાર થવામાં? જી ચોક્કસ, જણાવેલું કે ભરૂચવાસીઓની આતુર તલ હવે ચાલુ વર્ષે જે છે તે અંત આવશે। બ્રિજની 90% જેટલી જે કામગીરી છે તે અત્યારે પૂર્ણ થઈ છે। દક્ષિણ ગુજરાત, ભરૂચ, અંકલેશ્વર સહિતના જે લોકો છે, જે વાહન ચાલકો છે, તેઓ માટે આ બ્રિજ જે છે તે આશીર્વાદરૂપ ગણવામાં આવશે। સાથે સાથે નર્મદા નદીની ઉપર 3 કિમીની લંબાઈ ધરાવતો આ બ્રિજ સૌથી મોટો બ્રિજ ભરૂચ જિલ્લાના લોકો માટે ગણાશે। ગત 2015 ની અંદર પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 400 કરોડના ખર્ચે આ બ્રિજ જે છે તે આખો તૈયાર થવાનો છે, અને આગામી ગણતરીના મહિનાઓની અંદર આ બ્રિજને જે છે તે લોકો માટે પણ ખુલ્લો મૂકવામાં આવશે। પરંતુ બ્રિજને લઈને અત્યારથી વિવાદ છે તે શરૂ થઈ ગયો છે। બ્રિજની 90% કામગીરી પૂર્ણ થઈ જતા અત્યારે યુથ કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે આ બ્રિજને 10 દિવસની અંદર જે છે તે ખુલ્લો મૂકી દેવામાં આવે, અને ખુલ્લો નહીં મૂકવામાં આવે તો યુથ કોંગ્રેસ છે તે આ બ્રિજને ખુલ્લો મૂકશે। એટલે કે જે બ્રિજ છે તે અત્યારે તૈયાર થઈ ગયો છે, અને ગણતરીના જે દિવસ કે મહિનાઓ છે તેની અંદર પ્રજા જે છે તે વાહનો લઈને આ બ્રિજ પરથી પસાર થઈ શકશે। જી બિલકુલ, આરુણ માહિતી માટે આપનો આભાર।